હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી સરકારી ભરતીની જાહેરાત આવી છે મિત્રો, કે જેમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી 28/7/2022 રોજ સાંજના 5:30 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે સહાયક સર્વેયર, જગ્યાની સંખ્યા છે 54. આઈટીઆઈનું સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. અનુભવમાં DILR મ્યુનિસિપલ કોર્પોરેશન કે તેની સમકક્ષ અન્ય સંસ્થાનો અભ્યાસ કર્યા પછીનો 2 વર્ષનો સર્વેયરનો અનુભવ હોવો જોઈએ. પગાર ધોરણ હાલ ફિક્સ વેતન છે 19,950 3 વર્ષ સુધી. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 4 પે મેટ્રિક્સ 25,581,100 પ્લસ નિયમ મુજબ મળતા અન્ય ભથ્થા મળશે. વય મર્યાદા છે 45 થી વધુ નહીં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તેવા. ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સૂચનાઓ. સ્ટેટ કમિટી ઠરાવ દ્વારા બિન અનામત વર્ગના ઉમેદવારે અરજી દીઠ ₹112 ઓનલાઈન અરજી કરતા સમય ચૂકવવાના રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલ રજૂ કરવાના રહેશે. ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવાર રદ બાતલ ગણવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કર્યો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાના પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા વગેરે સમયે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે. કોઈપણ ઉમેદવાર એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો તે અરજીઓ રદ કરવા અંગેનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે. ઉમ્મત લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે. માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જેશન કોષ્ટક રજૂ કરવાનું રહેશે. જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવવાનો બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. તે પહેલાંનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં. અસર પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે અરજીમાં જ અનુભવ દર્શાવેલ હોય તેવા સમર્થનમાં અનુભવનો સમયગાળો બજાવેલ ફરજોનો પ્રકાર મેળવેલ અનુભવની વિગતો સહિત માન્ય સંસ્થાનું ઇનવર્ડ આઉટવર્ડ નંબર તથા તારીખ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવના પુરાવા તરીકે અમાન્ય ગણાશે, પરંતુ જો તેની સાથે વખતોવખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફા કે પ્રમોશનના હુકમ, પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કરે છે તે પૂરતી ચકાસણી કર્યા બાદ જ જણાય યોગ્ય જણાય આવો અનુભવ માન્ય ગણવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારી અસર પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લિપ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા પર ફરજ બજાવ્યો હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્યપણે રજૂ કરવાની રહેશે. અનામત જાતિના ઉમેદવારે તેની જાતિ અંગેનું ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નમૂના મુજબનું સમકક્ષ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. સદર પ્રમાણપત્ર ક્રમાંક અને તારીખ ઓનલાઈન અરજીમાં અવશ્યપણે દર્શાવવાના રહેશે. મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારના કિસ્સામાં ઉપલી ભયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નિયમાનુસાર મહિલા ઉમેદવારની ઉપલી ભયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. મૂળ ગુજરાતના અનામતના ઉમેદવારને અનામત જગ્યા ઉપર કે બિનઅનામત જગ્યા ઉપર અરજી કરવા છે કે કેમ તે ઓનલાઈન અરજીમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે. મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિન અનામત જગ્યા ઉપર અરજી કરશે તો તેવા ઉમેદવારને બિન અનામત જગ્યા ઉપર ઉમેદવારને લાગુ પડતા ધારાધોરણ લાગુ પડશે. તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી ભયમર્યાદા તમામ પ્રકારની છૂટછાટ થતી કોઈપણ સંજોગોમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય. ઉમેદવારો ઓનલાઈન અરજીમાં જે જાતિમાં કેટેગરીમાં દર્શાવેલ હશે તેના પાછળની કેટેગરી બધાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવાર માટે ઉમેદવારની અનામત રાખેલ જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારને જે તે કેટેગરીના ઉમેદવાર સામે સરભર કરવામાં આવશે. ઉમેદવાર 40% કે તેથી વધુ શારીરિક અશક્તતા ધરાવતા હોય તેવું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને તેમને તો જ ઉપલી વયમર્યાદા તથા અનામતનો લાભ મળશે. નિયમ અનુસાર દિવ્યાંગ ઉમેદવારને વયમર્યાદામાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે ઉન્નત વર્ગના સમાવેશ ન થતો હોય તેવા સામાજિક ન્યાય અધિકારીના ઠરાવ પ્રમાણે પરિશિષ્ટ ક અથવા 27/4/2010 ઠરાવ પરિશિષ્ટ 4 મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. 1/4/2022 રોજ ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થાય અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ ઇસ્યુ થયાના 3 વર્ષ નાણાકીય વર્ષની રહેશે.
પરંતુ આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરેલ હોવું જોઈએ અને આવા પ્રમાણપત્રની માન્યતા સ્વીકૃતિના સમયગાળા અર્થઘટન બાબતે સરકારશ્રીના ઠરાવ પરિપત્રની જોગવાઈ આખરી ગણાશે. પ્રમાણપત્રો નંબર તથા તારીખ ઓનલાઈન અરજી ફોર્મમાં દર્શાવવાની રહેશે, તેમજ જેમાં અસર પ્રમાણપત્રની ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. આવા પ્રમાણપત્રમાં કોઈ ભૂલ હોવાને કારણે ઉમેદવારની જાહેરાતની તારીખના બાદ નવું પ્રમાણપત્ર મેળવે તો સદર વર્ગના ઉમેદવાર તરીકે પાત્ર થવાના ઓનલાઈન અરજીમાં જણાવેલ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. પરિણીત મહિલાના ઉમેદવારનું આવું પ્રમાણપત્ર તેણીના માતા પિતાની આવકને આધારે રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારો તેના પતિની આવકને આધારે પ્રમાણપત્ર રજૂ કરે છે તો તેઓને અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. પરિશિષ્ટ ક અથવા પરિશિષ્ટ સ્થાને અંગ્રેજીમાં છાપેલું એનેક્સ શ્રેણીનું પ્રમાણપત્ર માન્ય ગણાશે નહીં. જો કોઈ ઉમેદવાર નિયત સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો તેવા અરજી અમાન્ય ગણાશે. તેઓને બિન અનામત વર્ગમાં સામે પણ વિચારણામાં લેવામાં આવશે નહીં. સામાજિક ન્યાય અને અધિકારીતાના તારીખ 26/4/2018 ઠરાવ અંગે અખતવાર સરકારશ્રી દ્વારા ઠરાવનું સક્ષમ અધિકારો દ્વારા અપાયેલ ઉન્નત વર્ગના સમાવેશ ન હોય તેવા પ્રમાણપત્ર ઉમેદવાર દ્વારા ધરાવતા હોવા જોઈએ. આર્થિક રીતે નબળા ઉમેદવારે પણ આ જ રીતે પ્રમાણપત્ર લાવવાનું રહેશે. મહિલા ઉમેદવારને પોતાના પિતાના બદલે પતિનું અરજી કરવા માગતા હોય તો તેનું લગ્નનું રજિસ્ટ્રેશન મેરેજ સર્ટિફિકેટ લાવવાનું રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર લખવાનો અનિવાર્ય છે, જે ભવિષ્યમાં ભરતી વખતે સંદેશ આપી શકાય. યોગ્ય મોબાઈલ નંબર લખે ન હોય તેવા ઉમેદવારને સંદેશ ન પહોંચે તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેશે નહીં. સદર હું જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારને કોઈ લેખિત પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં, જેની નોંધ લેવી. ઉમેદવારે આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયાની અંગેની જાણકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ahmedabadcity.gov.in જોતા રહેવા જણાવવામાં આવે છે. ઉમેદવારે લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે આવવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયામાં અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આબાદિત રહેશે અને આ કમિટી મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરી રહેશે. પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂક સત્તાધીશ ઠરવે તે શરતે આધીન રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજીમાં કોઈપણ વિગત ખોટી દર્શાવેલ છે અથવા ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તેઓની અરજી જે તે તબક્કે રદ કરવામાં આવશે અને તેને લાયકી ધોરણ મેળવેલ હશે તો પણ તેની ઉમેદવારી રદ ગણાશે. તેમજ ભવિષ્યમાં પણ ઉમેદવારી નિમણૂક સમયે રજૂ કરેલ નિમણૂક તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ અને અન્ય પુરાવા ખોટા માલુમ પડશે કે શંકાસ્પદ જણાશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આવા ઉમેદવારની પસંદગીની નિમણૂક થયેલ હશે તો પણ કોઈપણ તબક્કે તેનું નિમણૂક રદ કરવામાં આવશે. સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારની ગેરલાયકમાં પરિણમશે. આપેલ જાહેર ખબર કોઈપણ કારણોસર રદ કરવાની કે તેના ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેવા સંજોગોમાં તેમ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ હક અબાધિત રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમાં આપણે કારણો આપવા બંધાયેલ નથી. સદર ખાલી પડેલ જગ્યાઓની ભરતી પ્રક્રિયા તે સમયના રોસ્ટરને નિયત નિયમને આધીન કરવામાં આવશે. જાહેર ખબરમાં આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈને તમામ ઉમેદવારની આગળની ભરતી પ્રક્રિયા માટે વિચારણા લેવા કે મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરી આગળની ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા ઓનલાઈન પરીક્ષા માટે વિચારણામાં લેવા તે અંગે મ્યુનિસિપલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કમિશનરશ્રીનો નિર્ણય અંતિમ ગણાશે. વધુમાં લેખિત પરીક્ષા લેવામાં સંજોગોમાં લેવાની થતી સંભવિત લેખિત ઓનલાઈન પરીક્ષા ખ્યાતનામ સંસ્થા મારફતે જરૂર જણાય એક કરતાં વધુ સેશનમાં જુદા જુદા પ્રશ્નપત્ર અંતર્ગત વિભિન્ન પ્રશ્નોના સેટ મારફતે યોજવામાં આવશે, જે બાબતે ઉમેદવાર કોઈ તકરાર કરી શકશે નહીં. જાહેર ખબરમાં આવેલ અરજીઓની ધ્યાને રાખી આગળની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારને માન્ય ગણવા અંગે નીતિ નક્કી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરનો આખરી નિર્ણય રહેશે. હવે મિત્રો આપણે આગળ જાણીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો અહીંયા તમને પ્રોસેસ આપેલી છે. સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં જવાનું, તેમાં એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો. રિક્રુટમેન્ટ એન્ડ રૂલ્સમાં જઈ તેમાં ભરતી પ્રક્રિયાનું નામ આપેલું હશે. ઓનલાઈન એપ્લાય ઉપર ક્લિક કરશો ત્યારે આ પ્રકારનું એક સ્ક્રીન દેખાશે. કેન્ડિડેટની ડિટેલ અહીંયા ભરવાની રહેશે મિત્રો, તેમાં સાચી ડિટેલ ભરવાની રહેશે. પછી તમારી ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ ભરવાનો રહેશે. ક્વોલિફિકેશન 1-2 કોઈ માસ્ટર ડિગ્રી કરી હોય તો તેનું એડિશનલ ક્વોલિફિકેશન ભરવાની રહેશે. ત્યારબાદ લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. વર્કનો એક્સપિરિયન્સ અનુભવ દર્શાવવાનો રહેશે. રેકોર્ડ થઈ જાય એના પછી તમારી પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સિગ્નેચર તથા એક્સપિરિયન્સ લેટર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ટિક કરીને સબમિટ ઉપર ક્લિક કરવાથી તમારું ફોર્મ સબમિટ થઈ જશે. અને જેને ફી પેમેન્ટ કરવાની છે તેને મિત્રો અહીંયા દર્શાવેલ છે, રિક્રુટમેન્ટ રિઝલ્ટમાં ફી પેમેન્ટ ઉપર ક્લિક કરીને તમે તમારી વેકન્સીનું નામ, એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને ટોટલ એમાઉન્ટ 112 આવી જશે. સબમિટ ઉપર ક્લિક કરીને તમે ઓનલાઈન ફી પણ ભરી શકો છો મિત્રો. તો જે કોઈ મિત્ર ઓનલાઈન એપ્લાય કરવા માગતા હોય જરૂરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં એપ્લાય કરી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.